आज रोज ऊना पंथकना भूदेवो बहोळी संख्यामां खोडિયાર મંદિર આશ્રમ અમોદરા ગામે એકત્રિત થયેલ હતા તેમજ બ્રાહ્મણોએ સામૂહિક યજ્ઞોપવિત જનોઈ ધારણ કરેલ હતી જેમાં ઊના પંથકના વિદ્વાન બ્રાહ્મણોએ વિશ્વ કલ્યાણની ભાવના સાથે મંત્રોચ્ચાર કરી સૌ બ્રાહ્મણોને દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરાવેલ છેલ્લા 18 વર્ષથી અમોદરા ખોડિયાર મંદિર આશ્રમના પૂજારી તરીકે સેવા બજાવતા શ્રી હસુદાદા આ બળેવ પર્વ નિમિત્તે ઊના પંથકના બ્રાહ્મણોને આશ્રમના ભવ્ય મેદાન પર આ યજ્ઞોપવિત માટેની સેવા તેમજ બ્રહ્મભોજનનું આયોજન કરે છે આજ રોજ બહોળી સંખ્યામાં બ્રહ્મ યુવાનો વડીલો ભાઈઓ બહેનો બાળકો આ પર્વમાં જોડાયા હતા અને બ્રાહ્મણોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરેલ હતી આ કાર્યક્રમમાં બ્રહ્મ અગ્રણીઓએ પણ હાજર રહેલ હતા ઉલ્લેખનીય છે કે અમોદરા ખોડિયાર મંદિરે છેલ્લા 18 વર્ષથી આ અવિરત કાર્ય કરવામાં આવે છે આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શ્રી હસુદાદા દ્વારા કરવામાં આવે છે અવિરત કાર્યમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી આ કાર્યક્રમને સફળ બનાવવા અમોદરા ગામના યુવક મંડળ અને સમસ્ત અમોદરા ગામ ખડે પગે ઉભો રહી આ કાર્યક્રમને સફળ બનાવે છે ખોડિયાર મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી બ્રાહ્મણો ભેગા થાય છે બોલાગીરી બાપુની જગ્યામાં બ્રહ્મ સમાજના લોકોને છેલ્લા 18 વર્ષથી છે અને અહીંયા સાથે જમે છે અને બધા મજા કરે છે કોઈની આગળથી અનુદાન લેવામાં આવતું નથી અને ભોળાગીરી બાપુની જે તપસ્યા છે ને મા ખોડિયારમાંની હાજરા હજુર સાનિધ્યમાં વર્ષોથી એમાં અમોદરા ગ્રામજનોનો પૂરો સાથ અને સહકાર મળે છે અમોદરા યુવક મંડળ અને વડીલોનો આ જગ્યામાં વર્ષોથી સાથ અને સહકાર મળે છે અને જ્યાં સુધી હસુદાદા અહીંયા હયાત છે ત્યાં સુધી આ સેવા અવિરત ચાલુ રાખવાના છે જય ખોડિયારમાં જય વસુરા